नमस्कार मित्रों, आप सर्वेनु प्रताप एस राठौड़ यूट्यूब चैनल में हार्दिक स्वागत है। माध्यमिक शालाओं में जगह आज 24/10/2024 रोज आवी गयेल छे, जे आपने जुदा जुदा माध्यमों द्वारा मिली गयेल हशे। आपने आ वीडियो नी अंदर जुदा जुदा विषयों नी अंदर जे टोटल जग्याओ आवेल छे एना आधारे केवी रीते भर्ती प्रक्रिया चालशे अने केटला मेरिट सुधी विद्यार्थी मित्रों छे आशा राखता होय छे एना जुदा जुदा सोशल मीडिया ना प्लेटफॉर्म उपर अत्यारथी घणा बधा वीडियो छे ए उपलब्ध छे अने एना आधारे घणा बधा विद्यार्थीओने मूंझवता प्रश्नों पण होय छे के मात्र आटली जग्याओना आधारे शुं मारो क्रम आटलामो छे, तो मारो क्रम अथवा तो मारो आ भर्तीनी अंदर समावेश थशे के केम। तो आवा बधा प्रश्नोने लगता આજે આપણે થોડું ઘણું સોલ્યુશન જોવા માટે પ્રયત્ન કરીએ। તો જેવું કે આપણે જાણીએ છીએ કે જે માધ્યમિક શાળાની અંદર જે ભરતી થવાની છે એ 7 સ્ટેપ પદ્ધતિના આધારે ભરતી થાય છે। તો હવે એ સ્ટેપ છે એને આપણે જુદા જુદા તબક્કાવાર જોઈએ। તો સૌ પ્રથમ આપણે કોઈ પણ વિષય લઈએ, દાખલા તરીકે અહીંયા આપણને જુદા જુદા વિષયોની માહિતી આપવામાં આવી છે। એમાં ખાસ કરી આપણે ગણિત વિજ્ઞાન વિષય જોઈએ તો આપણને અહીંયા ટોટલ 430 જગ્યાઓ દર્શાવેલી છે, એટલે કે સરકારી માધ્યમિક શાળામાં જ માત્ર 430 જનરલ આપણે જગ્યા ભરાવવાની છે, જેની અંદર જનરલ કેટેગરીની જગ્યાઓ હોય તો એ 205 જગ્યા છે। એનો મતલબ એવો થાય છે મિત્રો કે જ્યારે તમે ફોર્મ સબમિટ કરો છો ત્યાર પછી ફોર્મ સબમિટ કર્યા પછી PML 2 જ્યારે જાહેર થશે ત્યારે PML 2ના આધારે તમારું જે મેરિટ બનશે એની અંદરથી સૌ પ્રથમના જે 205 વિદ્યાર્થીઓ હશે એ 205 વિદ્યાર્થીઓનું લિસ્ટ આવશે એ જનરલ કેટેગરીમાં SC ST OBC EWS કે કોઈ પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થી એ બધામાંથી જેનો સમાવેશ થતો હોય એ બધા જ જનરલ કેટેગરીની અંદર આવી જશે। તો એની અંદર OBC વાળા પણ જનરલ કેટેગરીમાં હોય, EWS વાળા પણ હોય, આટલા માટે 205 વિદ્યાર્થી। ત્યાર પછી બીજો સ્ટેપ છે કે વુમન રિઝર્વેશન। તો વુમન રિઝર્વેશનમાં આપણે જોઈએ તો કે જનરલની અંદર 32 વિદ્યાર્થીનીઓ છે કે જેનું જનરલની અંદર સિલેક્શન થવું જોઈએ। તો શું 205 વિદ્યાર્થીઓ જે 205નું લિસ્ટ જનરલનું બન્યું એની અંદર 32 મહિલાઓ એની અંદર આવી જાય છે કે કેમ? જો 32 નથી આવતી તો 206, 7, 8, 9 એ ક્રમમાં ગમે ત્યાં જે મહિલા છે એનું નામ 205 ઉપર મૂકવામાં આવી શકે છે। એટલા માટે એ 32 રિઝર્વેશન મહિલા કહેવાય છે, એ આજુ આ ભરતીનું બીજું સ્ટેપ છે। ત્યાર પછી આપણે ઘણા બધા ઉમેદવારોને મનની અંદર જુદા જુદા પ્રશ્નો હોય કે સાહેબ હું SC BCનો વિદ્યાર્થી છું અને SC BCની માત્ર 78 જગ્યાઓ છે, તો 205 + 78 એટલે અંદાજિત 280-285 આજુબાજુમાં ક્રમ હોય તો એ જ વિદ્યાર્થી શું આ ભરતીની અંદર લાયકાત ધરાવે છે? એની નીચેના SC BCના ઉમેદવાર છે એ સરકારી શાળાઓની અંદર લાગી ન શકે? તો એવું મિત્રો ખાસ આપણે કહી શકીએ નહીં। અને અત્યારે જે મેરિટના વિડીયો બની રહ્યા છે એની અંદર ખાસ આપણને ખ્યાલ છે કે એ બધા જ્ઞાન સહાયકનું જે એ સમયના ફોર્મ ભરાયેલા એ લિસ્ટ ઉઠાવી અને એના આધારે જ માત્ર માર્કિંગના આધારે કહેતા હોય છે કે આટલા મેરિટ સુધી જ વિદ્યાર્થીઓ લાગી શકશે, પરંતુ એવું નથી। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેને ફોર્મ નથી ભરેલા, ઘણા બધા એવા હશે કે જેણે ફોર્મ ભર્યા છે પરંતુ સરકારી બીજી નોકરી પણ કરતા હોય અને એમને NOC મળે છે કે નથી મળતો એ પણ એક મોટો પ્રશ્ન છે। જો ઘણા બધા મિત્રોને એવા પણ મેસેજ છે કે એ હાલ ગ્રાન્ટેડ કે સરકારીમાં નોકરી કરે છે પરંતુ એમને આ ભરતી માટે NOC મળેલ નથી, તો એ ઊંચા મેરિટવાળા હશે તો એ પણ નીકળવાના જ છે। તો એ 205ના લિસ્ટ પછી જે 4 કેટેગરી છે એ 4 કેટેગરીનું તબક્કાવાર મેરિટ બનતું હોય અને એ 4 કેટેગરીની અંદર દાખલા તરીકે 205 પછી 206, 7, 8 થી લઈ અને
કેટલા એવા ઉમેદવાર છે જે ઈડબલ્યુએસમાં છે, તો એ માત્ર 77, પહેલાં જે 77 હશે એ જ ઈડબલ્યુએસમાં નહીં હોય, એમાં 200-300 ઉમેદવાર હશે એની અંદરથી ઈડબલ્યુએસ છે એ પસંદગી પામે, તો આપણે કહી શકીએ કે 205થી લઈ અને 500 ઉમેદવાર સુધી ઈડબલ્યુએસનું મેરિટ જઈ શકે. એવી જ રીતે એસસીબીસીની વાત કરીએ તો 205 પછી બીજા 350 ઉમેદવાર છે ત્યાં સુધી એ જનરલનું એસસીબીસીનું મેરિટ છે એ જઈ શકે, કારણ કે એ તમે 205 પછીના જે 350 છે એમાં એસસી પણ હશે, એસટી પણ હશે, ઈડબલ્યુએસ હશે, પ્લસ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જે આ એસસી એસસીબીસી એસટી એડબલ્યુએસમાં આવતા નથી એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે જનરલમાં આવતા હોય તો બાકીની કેટેગરીનો લાભ મેળવી શકે નહીં, તો એવા વિદ્યાર્થીઓ પણ નીકળી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જ આપણે યાદ રાખવાનું છે કે નીચું મેરિટ હોવાથી અત્યારે ગભરાઈ જવાનું નથી, ફોર્મ બધાએ જરૂરથી ફિલઅપ કરવાનું છે. હવે બીજે કોઈ પણ વિષય આપણે લઈએ કે એના પછી આપણે વાત કરીએ તો કે ગ્રાન્ટેડ શાળાઓ છે. હવે એ જ વિષયમાં ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે ગણિત વિજ્ઞાન છે, તો ગણિત વિજ્ઞાનની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ 922 જગ્યાઓનું લિસ્ટ બહાર પડ્યું છે. હવે 922માં 369 શું છે જનરલ કેટેગરી છે, ત્યારબાદ ઈડબલ્યુએસ 263, એસસીબીસી છે એ 171 અને એસટી છે એ 110 સુધીનું જે મેરિટ ક્રમ છે ત્યાં સુધી હોઈ શકે, પરંતુ આમાં મેરિટ ક્રમ તો ના કહી શકીએ પણ એનાથી પણ આગળ જઈને જે ઉપરના 205 જનરલમાં ગયા તો ત્યાર પછી 206થી લઈ અને નીચેના જે જનરલ કેટેગરીમાં આવતા હોય, એટલે કે ઉદાહરણ તરીકે 205 પછીના જે જનરલના હશે તો એ અહીંયા ગ્રાન્ટેડની અંદર આવી શકશે, અને એસસીબીસીના જે લાગ્યા છે ત્યાર પછીના છે એ જનરલમાં પણ આવી શકે, અને જનરલનું 369 જે કટ ઓફ આવે એની પછી પાછા એસસીબીસીના 171 ઉમેદવાર છે એનું લિસ્ટ આવે. મતલબ કે ઉદાહરણ તરીકે એસસીબીસીના ઉમેદવાર હોય તો એને 800-900મો ક્રમ હોય ત્યાં સુધી પણ વારો આવી શકે. તો આ રીતના મેરિટ કેલ્ક્યુલેશન છે એ આપણે 7 સ્ટેપની જે પદ્ધતિ છે એના આધારે કરી શકીએ છીએ, તો આપણો મેરિટ ક્રમ છે અથવા તો અંદાજિત મેરિટના ઘણા બધા આપણા સોશિયલ મીડિયાની અંદર વિડીયો અત્યારે ઉપલબ્ધ છે અને એ ઘણા બધા ઊંચા નીચા મેરિટ છે એ દર્શાવતા હોય છે, પરંતુ એ બધા વિડીયોના આધારે આપણે કોઈ નિશ્ચિત આંકડો છે એ ચોક્કસ કહી શકતા નથી. તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જે ભરતી થઈ રહી છે કે આપણે જાણીએ છીએ કે 11-12ની અંદર પણ 550 જેવી ગણિત વિજ્ઞાનના જે ચારેય વિષય ફિઝિક્સ બાયોલોજી મેથ સાયન્સ કેમિસ્ટ્રી એ બધાના આધારે 550 જગ્યા ભરાય, તો એની અંદર પણ મેથ સાયન્સવાળા વિદ્યાર્થીઓ લાગ્યા હશે તો એ આ ભરતીમાં આવી ના શકે, અને પછી જે સરકારી લાગશે એ ગ્રાન્ટેડમાં નહીં આવે. એટલા માટે જે ક્રમિક ભરતી છે એનો પણ ફાયદો થઈ શકે, એટલે જે ક્રમવાઇઝ ભરતી છે એનો લાભ મળશે, પ્લસ જનરલ અને એસસીબીસી જુદી જુદી જે કેટેગરી છે એસસી એસટી ડબલ્યુએસ એ કેટેગરીના કારણે પણ તમારો ક્રમ છે એ ભલે જ્ઞાન સહાયકના લિસ્ટની અંદર પાછળ હોવા છતાં પણ તમે આ કેટેગરીના લાભમાં ઉપર જઈ શકો, જેની અંદર 200-300 વિદ્યાર્થીઓનો ડિફરન્સ પણ પડી શકે. ઉદાહરણ તરીકે 369મો ક્રમ છે તો ત્યાર પછી 171 એસસીબીસી લેવાના છે, તો એમાં 300-400 વિદ્યાર્થીઓ જ્યારે જુએ તો એ લિસ્ટની અંદર માત્ર 171 એસસીબીસીના વિદ્યાર્થીઓ નીકળતા હોય, કારણ કે બાકીના ઈડબલ્યુએસ પણ હોઈ શકે, એસસી પણ હોઈ શકે, એસટી પણ હોઈ શકે. તો આવી રીતે મેથ સાયન્સનો અહીંયા અંદાજ આપણે કાઢ્યો છે. તો આવી બધા જ વિષયોની બાકીની ટોટલ કેટલી જગ્યાઓ છે એ બધા તમે ફોટા રૂપે જોયેલું જ છે. બીજા જે કાંઈ પ્રશ્નો હોય તો એ આપ કોમેન્ટમાં જરૂર જણાવશો. થેન્ક યુ.